રાજુલા અને પીપાવાવ પોર્ટ પર ભારે પવન સાથે વરસાદ વરસ્યો. તો આ તરફ ખાંભા અને અમરેલી શહેરમાં ભારે વરસાદ પડ્યો છે. સાથે જ જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ નોંધાયો. એક તરફ વાયુ વાવાઝોડાનો ખતરો છે, ત્યારે બીજી તરફ અમરેલી અને જૂનાગઢ જિલ્લામાં 10 ઇંચ વરસાદની આગાહી કરાતા હવે બે જિલ્લાઓમાં વાવાઝોડાના ભય વચ્ચે હવે પૂરનો પણ ખતરો ઉભો થયો છે. તો આપ જોઈ શકો છો આપણા ટીવી સ્ક્રીન ઉપર ખાંભા અને અમરેલી શહેરમાં વરસાદ જે રીતે થયો છે. જાફરાબાદ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, આ બાજુ વલસાડમાં પણ વરસાદ શરૂ થઈ ગયો છે. સંવાદદાતા જય પટેલ જોડાયા છે. જય, શું છે વલસાડના હાલ? વલસાડમાં વાયુની અસર કેટલી અંશે જોવા મળી રહી છે અત્યારે? જી જી કરજો, વલસાડની હાલ અત્યારે કહીએ તો હાલ આપ જોઈ શકો છો એ રીતે વલસાડ તિથલ બીચના દરિયાકાંઠા ઉપર હાલ અમે ઊભા છીએ અને બીચ ઉપર હાલ વરસાદ, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આશરે જે મોજા પણ જે ઉછળી રહ્યા છે, આશરે 6-7 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. હું મારા સહયોગી દેવાંગને કહીશ કે જે પ્રકારે અહીં મોજા ઉછળ્યા છે અને એની અસર જે થઈ છે એ બતાવે આપણે. બીચના ઉપરની જે કોઈ પણ જે ટાઇલ્સ લગાવવામાં આવી હતી એ તમામ ટાઇલ્સો હાલ મોજાના પ્રકોપથી ઉખડી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક એમ કહી શકાય કે ભલે વાયુ વાવાઝોડું જઈ રહ્યું હોય પરંતુ એની અસર ચોક્કસથી વર્તાઈ રહી છે. ઊંચા મોજા ઉછળી રહ્યા છે અને પણ તીવ્ર મોજાની સાથે હાલ જે વરસાદ શરૂ થયો છે જે જોતા ચોક્કસથી એમ કહી શકાય કે હાલ વલસાડમાં વાયુ એની અસર બતાવી રહ્યો છે. જી જીગર, જી બિલકુલ. ખાસ કરીને શું હવામાન વિભાગનું કહેવું છે, કારણ કે જે રીતે અત્યારે સ્થિતિ થોડી થોડી પલટાયેલી જોવા મળી રહી છે, વાતાવરણ વધુ કહી શકાય કે પડકારજનક થવા જઈ રહ્યું છે, તો વાયુની અસર વધુ જોવા મળશે દિવસના અંત સુધીમાં? જી ચોક્કસથી જીગર, દિવસના અંત સુધીમાં વાયુની અસર વધુ જોવા મળશે, કારણ કે જે સવારના અરસામાં અસર નહોતી દેખાતી એ અસર હવે દેખાઈ રહી છે. સવારના અરસામાં વરસાદ નહોતો, હવે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન ખાતા તરફથી એ પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા 3 દિવસ સુધી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે, જેના કારણે હાલ તંત્ર પણ સાબદું થયું છે. જે પ્રકારે આપ જોઈ શકો છો આ તિથલ બીચનો એક કિનારો છે કે જ્યાં આ સમયે સહેલાણીઓની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ હાલ આ બીચ ખાલી જોવા મળી રહ્યો છે, કારણ કે તંત્ર દ્વારા અહીં આવનાર તમામને અટકાવી દેવામાં આવ્યા છે. અહીં કોઈને પણ આવવા દેવામાં નથી આવતા, એટલેથી એમ કહી શકાય કે તંત્ર ચોક્કસથી સજ્જ છે, પરંતુ વાતાવરણની અસર અને વાયુની અસર વલસાડ ખાતે દેખાઈ રહી છે અને આવનારા 3 દિવસોમાં વલસાડ ખાતે ભારે વરસાદ થવાની આગાહી પણ તંત્ર દ્વારા કરવામાં આવી છે. જી 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 બિલકુલ. જય, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપણી પાસેથી લેતા રહીશું. હાલ આપણે ટીવી સ્ક્રીન પર જોયું જે પ્રકારે વલસાડના દ્રશ્યો જે સામે આવ્યા છે, વાવાઝોડાની અસર ક્યાંક જોવા મળી રહી છે. આ સિવાય ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. તો આપ જોઈ શકો છો જે રીતે ઝી પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ. સવારે થોડી નહીવત અસર હતી, પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ અસર વધુ તીવ્ર થતી ગઈ. વાવાઝોડું થયું, પવન વધુ તેજીથી ફૂંકાતો ગયો, ગતિ થોડી વધતી ગઈ, દિશા આડેવડી થઈ, પરંતુ હજુ પણ ક્યાંક જે ખતરો નથી સંપૂર્ણપણે ગયો તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. તો હાલ ગુજરાતમાં વાયુનો કેટલો ખતરો છે, કેટલી અસર છે, કઈ દિશામાં કેટલી ગતિ સાથે પવન વાવાઝોડું વરસાદ થઈ રહ્યો છે, પડેપણની વિગત આપના સુધી પહોંચાડતા રહીશું. પરંતુ એ પહેલા રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. જોતા રહો Zee 24 કલાક. વાયુ વાવાઝોડાની પડેપણની માહિતી, ગુજરાત તરફ વધી રહેલી આફતની અમે આપીશું પડે પડની ખબર. દરિયાકાંઠાના દરેક જિલ્લા પર તૈનાત છે Zee 24 કલાકના 16 થી પણ વધારે રિપોર્ટર. વેરાવળ, સોમનાથ, પોરબંદર, જાફરાબાદ, દેવભૂમિ દ્વારકા,